છાસવારે ચોરીની ઘટનાઓ બનતી જેને અટકાવવા બાબતે વિજાપુર પોલીસ ની બેદરકારી જણાઈ આવે છે જેથી વારંવાર ચોરીની ઘટનાઓના કિસ્સા સામે આવે છે પ્રાપ્ત વિગત અનુસાર વિજાપુરમાં રાઘવ ગેસ એજન્સી પાસે યુનિયન બેંક સામે આવેલ સાંઈબાબા એન્ટરપ્રાઇઝના માલિક પરશુરામના ઘરે ગઈકાલે રાત્રે ચોરો દ્વારા મોટો હાથ સફાયો કરવામાં આવ્યો જેમાં જાણવા મળેલ માહિતી પ્રમાણે અંદાજિત તેર લાખની ચોરી થવા પામેલ છે અહીં પાસે જ પોલીસ હોમગાર્ડનું પોઈન્ટ પણ આપવામાં આવેલ છે તેમ છતાં પણ ચોરો દ્વારા દરફોડ ચોરીને અંજામ આપવામાં આવ્યો આ ચોરી બાબતે જાણ વિજાપુર કંટ્રોલ ઉપર સવારે આઠ વાગ્યાની આસપાસમાં કરવામાં આવેલ છતાં પણ વિજાપુર પોલીસ દ્વારા સાંજ સુધી કોઈ તપાસ કે કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળેલ છે તે પરથી સ્પષ્ટ જણાય છે કે વિજાપુર પોલીસની કામગીરી કેટલી નિષ્ક્રિય છે ચોરી થયેલ જગ્યાની જગ્યાએ સામે જ યુનિયન બેંક આવેલી છે તો તે કેટલી સલામત છે તે એક બહુ જ મોટો પ્રશ્ન જોવા મળે છે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આમ તો વિજાપુરમાં નાની મોટી ચોરીઓને અંજામ આપીને ચોરો બેફામ થયા હોવાની લોકચર્ચાઓ ચાલી રહી છે વિજાપુર પોલીસ દ્વારા આ ચોરીઓ કરતા ઇસમો ઉપર અંકુશ લાવવામાં આવશે ખરો કે પછી જનતાની જમાપુંજી વિજાપુર પોલીસની નિષ્કાળજીના લીધે આમ જ લૂંટાતી રહેશે